સ્વાગત છે આપનું અપની યુટ્યુબ ચેનલ ગુજરાતીની અંદર. તો આજે આપણે તમને શીખવાના છે કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગમાં ટેટર જોયું છે ગ્લો સેપ લિરિક્સવાળું, તો આ પ્રકારનું ટેટર આપણે અલાઇટ મોશનથી બનાવતા શીખવાના છીએ. તો તમારે વિડીયોના છેલ્લે સુધી જોવાનો છે, અને પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો તો એને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો, જેથી આપણા આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો તમારે ત્યાંથી અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે, અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારે તે ઓપન કરી અને તમારી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી આપણે વિડીયોને ફૂલ સ્ક્રીન બનાવવાનું છે. તો છેલ્લે જે પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કરીને રેઝોલ્યુશનની અંદર 1080 ને 2340 રાખી, અને ત્યાંથી નીચેની બાજુમાં જે લખેલું છે ક્રિએટ પ્રોજેક્ટ એની પર ક્લિક કરવાનું છે. આ રીતે એની પર ક્લિક કરી અને ત્યાંથી આપણે સૌપ્રથમ સોંગ એડ કરવાનું છે. તો નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને ત્યાં તમારે ઓડિયોનું જે આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે જે પણ સોંગ એડ કરવું એ કરી શકો છો. તો ત્યાંથી આપણે આ રીતે સોંગ એડ કરી લઈશું. આ રીતે સોંગ એડ કરી અને ત્યાં તમારે એક ફોટો એડ કરવાનો છે. તો આ રીતે સ્ટાર્ટિંગમાં આવી અને ત્યાંથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને ત્યાં તમારે ઇમેજ અને વિડીયો પર ક્લિક કરી અને ત્યાં તમારે ફોટો એડ કરી લેવાનો છે. અને આ ફોટો તમને ટેલિગ્રામની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને યુઝ કરી શકો છો. તો અહીંયાથી આપણે આ રીતે ફોટો એડ કરી લઈશું. આ રીતે ફોટો એડ કરી અને ત્યાંથી આપણે જે ફોટો એડ કર્યો છે અને લેન્થને વધારી અને ત્યાંથી લેન્થને જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે. ત્યાં સુધી કરી અને ત્યાં તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે. તમારે અહીંયાથી એક સ્ટેપ એડ કરવાનું છે. તો આ રીતે સ્ટાર્ટિંગમાં આવવાનું છે અને ત્યાં તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર કઈ જગ્યા પરથી ગાવાનું સ્ટાર્ટ થાય છે. જે જગ્યા પરથી સોંગની અંદર ગાવાનું સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવી અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને ત્યાં તમારે ઇમેજ અને વિડીયો પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી આપણે જેટલો પણ મટીરિયલ યુઝ કર્યો છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો ત્યાંથી લાલ કલરનો જે શેપ છે એના અર્થે એડ કરી લેશું. તો આ રીતે શેપને એડ કરી અને ત્યાં તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે બીજા નંબર પર જે રોટેટનું આઇકન છે એની પર ક્લિક કરીને અર્થે જે શેપ છે એના અર્થે માઇનસમાં 90 ડિગ્રી રોટેટ કરવાનું છે. આ રીતે માઇનસમાં 90 ડિગ્રી રોટેટ કરીને આ રીતે ઉપરની બાજુમાં સ્લાઇડ કરીને અને તમારા રીતે ઉપરની બાજુમાં બરાબર સેટ કરી લેવાનું છે. અને ત્યાં તમારે ત્રીજા નંબર ઉપર જે સ્કેલનું આઇકન છે એની પર ક્લિક કરીને આ રીતે શેપની જે સાઇઝ છે એને થોડીક આ રીતે વધારી લેવાનું છે. આ રીતે વધારી અને ત્યાં તમારે જે શેપ છે એને ઉપરની બાજુમાં આ રીતે બરાબર સેટ કરવાનું છે અને તમારા રીતે બરાબર વચ્ચોવચ્ચ સેટ કરવાનું છે. તો ત્યાંથી આપણે આ રીતે શેપને બરાબર વચ્ચોવચ્ચ સેટ કરી લઈશું. તો આ રીતે તમારે અહીંયાથી શેપને બરાબર વચ્ચોવચ્ચ સેટ કરી અને ત્યાં તમારે બેક આવવાનું છે. તો અહીંયાથી આપણે આ રીતે પહેલાં જે શેપ છે એના અર્થે વચ્ચોવચ્ચ સેટ કરી લેશું અને ત્યાં તમારે બેક આવવાનું છે. આ રીતે બેક આવી અને ત્યાં તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે પહેલી લાઇન છે કેટલા સેકન્ડ સુધી ચાલે છે. તો અહીંયાથી આ રીતે સોંગને પ્લે કરી અને ત્યાં તમારે જોઈ લેવાનું છે. તો અહીંયાથી આપણે આ રીતે જોઈ લઈશું. તો અહીંયાથી આપણા સોંગની જે પહેલી લાઇન છે અહીંયાથી 2 અને 16 સુધી ચાલે છે. તો આ રીતે શેપની જે લાઇન છે એના અર્થે વધારી અને અર્થે એને 2 અને 16 સુધી કરવાનું છે. તો આ રીતે 2 16 સુધી કરી અને અહીંયાથી આપણે જે શેપ એડ કર્યું છે એની અંદર તમારે શેડો આપવાનો છે. તો અહીંયાથી આપણે જે શેપ એડ કર્યું છે એને લેન્થ પર ક્લિક કરવાનું છે. તો આ રીતે જે નાનું શેપ છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. એની લેન્થ પર ક્લિક કરી અને ત્યાં તમારે બોર્ડર એન્ડ શેડોનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને ત્યાં તમારે ત્રીજા નંબર ઉપર જે શેડોનું આઇકન છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરી અને ત્યાં તમારે શેડોનું જે બટન છે એના અર્થે ઓન કરીને બેક આવવાનું છે. બેક આવી અને ત્યાંથી આપણે જે શેપ એડ કર્યું છે એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાનું છે. ત્યારે પહેલાં બેક આવવાનું છે. બેક આવી અને ત્યાંથી આપણે જે શેપ એડ કર્યું છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. આ રીતે શેપની લેન્થ પર ક્લિક કરી અને ત્યાં તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. આ રીતે ઇફેક્ટ પર ક્લિક કરી અને ત્યાં તમારે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી આપણે જે પહેલો ઇફેક્ટ આપવાનો છે તમને અહીંયાથી ડ્રોઈંગ એન્ડ એડ્સની અંદર મળશે. તો આ રીતે ડ્રોઈંગ એન્ડ એડ્સની ઉપર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને ત્યાં તમારે જે ગ્લો સ્કેનનો ઇફેક્ટ છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને ત્યાં તમારે એને સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરીને આ રીતે એડ કરી દેવાનો છે. તો આ રીતે એડ કરી અને ત્યાં તમારે પહેલા નંબર ઉપર જે થ્રીશોલ્ડ લખેલું છે થ્રીશોલ્ડની જે લાઇન છે એના તમારા અર્થે 0 કરી દેવાનું છે. 0.50 છે તો એના તમારા અર્થે 0 કરી દેવાનું છે. અર્થે 0 કરી અને ત્યાં તમારે ખૂણામાં પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરીને અર્થે સ્ટાર્ટિંગમાં 1 ક્રિપમ આપવાનું છે. આ રીતે લેયરની સ્ટાર્ટિંગમાં 1 ક્રિપમ આપી અને ત્યાં તમારે લેયરમાં થોડુંક આગળ આવવાનું છે. અને ત્યાંથી આપણે જે પહેલી ક્રિપમ આપી છે એનાથી આટલું અંતર રાખવાનું છે. અને ત્યાં તમારે એક બીજી ક્રિપમ આપવાનું છે. આટલા અંતર ઉપર એક બીજી ક્રિપમ આપી અને ત્યાંથી આપણે જે સ્ટાર્ટિંગમાં પહેલી ક્રિપમ લગાવી છે એની પર જવાનું છે. એની પર જઈ અને ત્યાં તમારે થ્રીશોલ્ડની જે લાઇન છે એના તમારે 1 કરી દેવાનું છે. તો આ રીતે પરફેક્ટ પૂરેપૂરી 1 કરી અને ત્યાં તમારે બેક આવવાનું છે. આ રીતે બેક આવી અને ત્યાં તમારે એક બીજો ઇફેક્ટ એડ કરવાનો છે. તો અહીંયાથી તમારે ફરીથી ઇફેક્ટ પર ક્લિક કરવાનો છે. આ રીતે ઇફેક્ટ પર ક્લિક કરી અને ત્યાં તમારે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનો છે. અને ત્યાં તમારે જવાનું છે પ્રોસ્યુટલની અંદર. તો આ રીતે પ્રોસ્યુટલ પર ક્લિક કરી અને ત્યાં તમારે નીચેની બાજુમાં જે સિમ્પલ સ્ટાર ફેડનો ઇફેક્ટ છે એની પર ક્લિક કરવાનો છે. એની પર ક્લિક કરી અને ત્યાંથી એને પણ તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરીને આ રીતે એડ કરી અને ત્યાંથી એના સેટિંગને ઓપન કરવાનું છે. આ રીતે ઓપન કરી અને ત્યાં તમારે પહેલા નંબર પર જે પોઝિશન લખેલું છે પોઝિશનની અંદર જે એક્સ લખેલો છે એની પર ક્લિક કરવાનું છે. અને ત્યાં તમારે લેયરની સ્ટાર્ટિંગમાં 1 ક્રિપમ આપવાનું છે. લેયરની સ્ટાર્ટિંગમાં 1 ક્રિપમ આપી અને તમારે લેયરની લાસ્ટમાં જવાનું છે. લાસ્ટમાં જઈ અને તમારે એક બીજી ક્રિપમાં આપવાની છે. અને અહીંયાથી પોઝિશનની જે લાઈન છે એના અર્થે સ્ટ્રોલ કરી અને અહીંયાથી પહેલા નંબર પર જે એક્સ લખેલો છે એક્સને તમારે અહીંયાથી 200 કરી દેવાનો છે. ત્યાંથી આપણે અર્થે જે પોઝિશનની લાઈન છે એને સ્ટ્રોલ કરીને અર્થે એક્સને 200 કરી અને તમારે નીચેની બાજુમાં જવાનું છે.
અને તે નીચેની બાજુમાં જે સાઇઝ લખેલું છે સાઇઝ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એની સાઇઝ 0.1000 રાખવાની છે તો આ રીતે પરફેક્ટ તમારે 0.1000 રાખવાની છે તો આ રીતે 0.1000 રાખીએ અને અહીંયા તમારે નીચેની બાજુમાં જવાનું છે આ રીતે નીચેની બાજુમાં જઈ અને અહીંયાથી જે અમાઉન્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી અમાઉન્ટની જે લાઇન છે એને તમારે આ રીતે ફૂલ 50 કરવાનું છે 50 કરી અને અહીંયા તમારે બેક આવવાનું છે આ રીતે બેક આવી અને અહીંયા તમારે સોંગની લાઇન લખવાની છે તો આ રીતે તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે તો આ રીતે સ્ટાર્ટિંગમાં આવી અને અહીંયા તમારે જ્યાંથી તમારા સોંગની અંદર ગાવાનું સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવી અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે પ્લસના આઇકન પર ક્લિક કરી અને અહીંયા તમારે ટેક્સ્ટના આઇકન પર ક્લિક કરવાનું છે આ રીતે ટેક્સ્ટના આઇકન પર ક્લિક કરી અને અહીંયા તમારા સોંગની જે પણ પહેલી લાઇન હોય એને તમારે ટાઈપ કરી દેવાનું છે અથવા પેસ્ટ કરી દેવાનું છે ત્યાંથી આપણે ઓલરેડી લખેલી છે તો અહીંયાથી આપણે આ રીતે પેસ્ટ કરી દઈશું આ રીતે પેસ્ટ કરી અને અહીંયા તમારી ઉપરની બાજુમાં જે કલરનું આઇકન છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે વ્હાઇટ કલર એડ કરવાનો છે આ રીતે વ્હાઇટ કલર એડ કરી અને અહીંયા તમારે એની બાજુમાં જે રોબોટ રેગ્યુલર લખેલું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે ફોન્ટ એડ કરી લેવાનો છે અહીંયાથી આપણે જે ફોન્ટ યુઝ કર્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે ફોન્ટ એડ કરીને બેક આવવાનું છે આ રીતે બેક આવી અને અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે આ રીતે આની પર ક્લિક કરી અને અહીંયા તમારે બીજા નંબર ઉપર જે રોટેટનું આઇકન છે એની પર ક્લિક કરીને આ રીતે સોંગની લાઈનને માઇનસમાં 90 ડિગ્રી રોટેટ કરવાનું છે આ રીતે 90 ડિગ્રી રોટેટ કરી અને અહીંયા તમારે સ્કેલનું આઇકન છે ત્રીજા નંબર ઉપર એની પર ક્લિક કરીને આ રીતે સોંગની લાઈનની સાઇઝ વધારવાનો છે અને અહીંયાથી આપણે જે સોંગની લાઈન છે એને આ રીતે ઉપરની બાજુમાં સ્લાઇડ કરી અને અહીંયાથી આપણે જે શેપ એડ કરેલું છે એની અંદર તમારે આ રીતે જે સોંગની લાઈન છે એને બરોબર સેટ કરી લેવાનું છે તો આ રીતે જે રેડ કલરનું શેપ છે એની ઉપર તમારે આ રીતે સોંગની લાઈનને બરોબર સેટ કરવાનું છે સેટ કરી અને અહીંયા તમારે બેક આવવાનું છે આ રીતે બેક આવી અને અહીંયાથી આપણી જે સોંગની લાઇન છે એની લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને જ્યાં સુધી આપણું શેપ છે જ્યાં સુધી આપણા શેપની લેન્થ છે ત્યાં સુધી એની લેન્થ કરી દેવાની છે તો આ રીતે જે શેપની લેન્થ છે અને સોંગની લેન્થ છે એને તમારે આ રીતે બંનેને સરખી રાખવાની છે આ રીતે બંને લેયરોને સરખી રાખી અને અહીંયાથી આપણા સોંગની જે લાઇન છે એની અંદર તમારે ઇફેક્ટ લગાવવાનો છે ત્યાંથી આપણા સોંગની જે લાઇન છે એને લેન્થ પર ક્લિક કરવાનો છે તો આ રીતે આપણા સોંગની જે લાઇન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે એની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનો છે તો આ રીતે જે સોંગની લાઇન છે એની લેન્થ પર ક્લિક કરી અને અહીંયા તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે આ રીતે ઇફેક્ટ પર ક્લિક કરીને આ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જોવાનું છે નીચેની બાજુમાં જે ટેક્સ્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે ટેક્સ્ટ ટ્રાન્સફોર્મનો જે ઇફેક્ટ છે એની પર ક્લિક કરી અને અહીંયાથી એને પણ તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરીને આ રીતે એડ કરવાનું છે એડ કરી અને અહીંયા તમારે પહેલા નંબર પર જે શાર્ટ લખેલું છે એની પર ક્લિક કરીને લેયરની સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપવાનું છે આ રીતે લેયરની સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપી અને અહીંયા તમારે લેયરની લાસ્ટ પોઝિશનમાં જવાનું છે અહીંયા તમારે પૂરેપૂરું લાસ્ટમાં નહીં પણ અહીંયાથી તમારે લાસ્ટથી આટલું દૂર રહેવાનું છે લાસ્ટથી આટલું અંતર રાખી અને તમારે એક બીજી ક્રિપમ આપવાની છે અને અહીંયા તમારે જે સ્ટાર્ટની લાઇન છે એને તમારે આ રીતે પૂરેપૂરી 100% કરવાની છે આ રીતે 100% કરી અને અહીંયા તમારે નીચેની બાજુમાં જવાનું છે અને અહીંયા તમારે લેયરની બાજુમાં જે કોમ્પોનન્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે કોમ્પોનન્ટ ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે એની નીચે જે ઓફસેટ લખેલું છે ઓફસેટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી ઓફસેટની અંદર જે નાના અક્ષરમાં એક્સ અને વાય લખેલા છે તો અહીંયાથી નીચેની બાજુમાં જે નાના અક્ષરમાં વાય લખેલું છે વાય ઉપર ક્લિક કરવાનું છે આ રીતે વાય ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે ઓફસેટની જે લાઇન છે એના અર્થે સ્ટ્રોલ કરી અને અહીંયા તમારે વાયને 500 કરી દેવાનું છે તો અહીંયાથી આપણે અર્થે ઓફસેટની જે લાઇન છે એને સ્ટ્રોલ કરી અને વાયને અર્થે પરફેક્ટ 500 કરી અને અહીંયા તમારે નીચેની બાજુમાં જવાનું છે આ રીતે નીચેની બાજુમાં જઈ અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે સ્કેલ લખેલું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી સ્કેલની જે લાઇન છે એને તમારા અર્થે -1 કરી દેવાનું છે તો આ રીતે સ્કેલને -1 કરી અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે આલ્ફા લખેલું છે આલ્ફા ઉપર ક્લિક કરવાનું છે અને આલ્ફાની જે લાઇન છે એને તમારા અર્થે -1 કરી દેવાનું છે તો આલ્ફાની જે લાઇન છે એના અર્થે તમારે પૂરેપૂરી 1 કરવાનું છે -1 કરી અને અહીંયા તમારે બેક આવવાનું છે તો આ રીતે બેક આવી અને અહીંયાથી આપણી જે બે લેયરો છે એનું તમારે એક ગ્રુપ બનાવવાનું છે ત્યાંથી આપણા સોંગની જે લેયર છે અને શેપની જે લેયર છે અને સામે તમે અહીંયા જોઈ શકો છો ડાબી બાજુમાં આંખના આઇકન છે તો આ રીતે બંને લેયરોની સામે જે આંખના આઇકન છે એની ઉપર તમારા અર્થે ક્લિક કરી રાખવાનું છે આ રીતે ક્લિક કરી રાખીને આ રીતે બંને લેયરોની સામે જે આંખના આઇકન છે એની ઉપર તમારા અર્થે ટિક માર્ક કરવાનું છે આ રીતે ટિક માર્ક કરી અને અહીંયા તમારે ઉપરની બાજુમાં જે પહેલા નંબર ઉપર આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું છે આપણે માર્ક કરેલું છે એની પર ક્લિક કરીને આ રીતે એક ગ્રુપ બનાવવાનું છે ગ્રુપ બનાવી અને અહીંયાથી આપણે જે ગ્રુપ બનાવ્યું છે એને તમારે એનિમેશન આપવાનું છે ત્યાંથી જે ગ્રુપ છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે લેયરની સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપવાનું છે તો આ રીતે લેયરની સ્ટાર્ટિંગમાં એક ક્રિપમ આપી અને અહીંયા તમારે લેયરની વચ્ચે વચાવવાનું છે અને અહીંયા તમારે એક બીજી ક્રિપમ આપવાનું છે આ રીતે વચ્ચે વચ્ચે એક બીજી ક્રિપમ આપી અને અહીંયા તમારે લેયરની લાસ્ટમાં જવાનું છે આ રીતે લાસ્ટમાં જઈ અને તમારે એક ત્રીજી ક્રિપમ આપવાની છે અને અહીંયા તમારે જે આપણા સોંગની લાઇન છે એટલે કે જે આપણું ગ્રુપ છે એને તમારા અર્થે ઉપરની બાજુમાં સ્લાઇડ કરી દેવાનું છે આ રીતે ઉપરની બાજુમાં સ્લાઇડ કરી અને અહીંયાથી આપણે જે સ્ટાર્ટિંગમાં પહેલી ક્રિપમ આપી છે એની ઉપર આવવાનું છે એની ઉપર આવી અને અહીંયા તમારે ગ્રુપને ઉપરની બાજુમાં ફરીથી આ રીતે સ્લાઇડ કરી દેવાનું છે સ્લાઇડ કરી અને અહીંયાથી આપણે જે પહેલી અને બીજી ક્રિપમ લગાવી છે એની વચ્ચે વચ્ચે આવી અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે ટ્રાન્ઝેક્શનનું આઇકન છે એની પર ક્લિક કરી અને આ રીતે તમારે અહીંયાથી ઉપરની બાજુમાં બે ગોળ ભેગા કરી અને આ રીતે ટ્રાન્ઝેક્શન આપવાનું છે ટ્રાન્ઝેક્શન આપી અને અહીંયા તમારે બીજી અને ત્રીજી ક્રિપમ એની વચ્ચે વચાવવાનું છે આ રીતે એની વચ્ચે વચાવી અને તમારે નીચેની બાજુમાં આ રીતે બે કોળ ભેગા કરી અને આ રીતે ટ્રાન્ઝેક્શન આપી અને તમારે બેક આવવાનું છે
આ રીતે બેક આવી અને તમે જોઈ શકો છો આપણા સોંગની પહેલી લાઈન બની અને તૈયાર થઈ ગઈ છે. અને તમારે સોંગની બીજી લાઈન લખવાની છે. ત્યાંથી આપણા સોંગની જે પહેલી લાઈન છે આપણું જે પહેલું ગ્રુપ છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંની લેન્થ પર ક્લિક કરી અને તમારે તીરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે છેલ્લે લખેલું છે ડુપ્લિકેટ લેયર એની પર ક્લિક કરીને અર્થે ગ્રુપને ડુપ્લિકેટ કરી અને ત્યાંથી આપણે જે ગ્રુપને ડુપ્લિકેટ કર્યું છે અને તમારા અર્થે સ્લાઇડ કરી અને તમારે લાવી દેવાનું છે જ્યાં તમારા સોંગની બીજી લાઈન સ્ટાર્ટ થાય છે. જે કે ઉપર લાવી અને ત્યાંથી આપણે જે ગ્રુપને ડુપ્લિકેટ કર્યું છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે અને શબ્દ બદલવાનું છે. તો અર્થે એને લેન્થ પર ક્લિક કરી અને તમારે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે જે સોંગની લાઈન છે એની લેન્થ પર ક્લિક કરવાનું છે. ઉપરની બાજુમાં જે સોંગની લાઈન છે એની લેન્થ પર ક્લિક કરી અને તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી અને તમારે સોંગની જે પહેલી લાઈનના શબ્દો છે એને હટાવી અને તમારા સોંગની જે પણ બીજી લાઈન હોય એને તમારે લખી દેવાનું છે અથવા પેસ્ટ કરી દેવાનું છે. ત્યાંથી આપણે અર્થે પેસ્ટ કરી દઈશું અને તમારે બેક આવવાનું છે. બેક આવી અને તમે જોઈ શકો છો આપણા સોંગની બે લાઈનો બનીને તૈયાર થઈ ગઈ છે. ત્યાંથી આપણે તમને બે લાઈનો બનાવી અને બતાવી છે. એ રીતે તમારા સોંગની જેટલી પણ લાઈનો હોય એને તમારે લખી દેવાનું છે. ત્યાંથી આપણે તમને ફટાફટ લખી અને બતાવી દઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો આપણા સોંગની જેટલી પણ લાઈનો હતી એને લખી દીધી છે અને આપણું ટોટલ બની અને રેડી થઈ ગયું છે. તો કોપીરાઇટ ઇશ્યુના કારણે આપણે આખું ડિટેલ્સ નથી બતાવતા. તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે લાઇટ મોશન ના આવા એડિટિંગ વિડીયો આપણે લાવતા રહીશું. તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરીએ તો ફટાફટ જોઈન કરી લેજો. કારણ કે આપણે જેટલો પણ મટીરિયલ યુઝ કરીએ છીએ એ તમને ત્યાં મળી રહેશે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ફટાફટ જાઓ અને જોઈન કરો. અને લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર ગુજરાતી એડિટ સર્ચ કરી અને જોઈન કરી શકો છો. તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવો વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. અને આ વિડીયો તમારે એક્સપોર્ટ કરવાનો છે તો સેટિંગની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. તમારો વિડીયો એક્સપોર્ટ થઈ જશે.